મહેસાણા જિલ્લામાં રવિવારે લાંબા વિરામ બાદ વરસાદનું પુનઃ આગમન થયું હતું. વરસાદી માહોલ વચ્ચે પઢાડિયા ગામે વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સામાન્ય દિવસો કરતાં ચોમાસાની ઋતુમાં કુદરતી આફતોનું જોખમ વધી જતું હોય છે. તેવામાં રવિવારના રોજ મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. 2 કલાકમાં અનેક સ્થળોએ ઝરબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી, તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વીજળીના કડાકા સંભળાયા હતા. જોકે તાલુકાના પઢારિયા ગામે ગોચરમાં વૃક્ષછેદન કરતા મજૂરો પર વીજળી ત્રાટકતા ડાબલા ગામના 23 વર્ષીય રમણ ઠાકોર અને 25 વર્ષીય દિલીપ ઠાકોર નામના વ્યક્તિઓનું અવસાન થયું છે. તો અન્ય 3 મજૂરોના શરીરમાંથી વીજળી પસાર થતાં શરીરના કેટલાક ભાગે ભારે ઈજાઓ પહોંચી છે, જેના પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સ્થાનિકોના મતે વરસાદ વરસતો હતો, જેથી તેઓ વૃક્ષછેદન બંધ કરી ટ્રેક્ટરની ટ્રોલી નીચે બેસી વરસાદથી બચવા જતા એકાએક વીજળી પડતા તે 5-6 વ્યક્તિઓ ફંગોરાઈ પટકાયા હતા, જેમાં 2ના મોત અને 3 લોકોને ઈજાઓ પામ્યા છે. જોકે સમગ્ર મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા.